અમદાવાદમાં આજે શનિ જયંતીના પર્વની ઉજવણી કરવામાં આવી. વહેલી સવારથી શનિદેવના મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. શનિદેવને આજે સરસવના તેલનો અભિષેક કરવામાં આવ્યો. શનિ જયંતીના દિવસે હનુમાનજીની પૂજા લાભદાયક ગણવામાં આવે છે. શનિદેવની કૃપા મેળવવા ભક્તોએ પ્રાર્થના કરી છે. આજે શનિ જયંતીનો પાવન પર્વ છે અને સૌ કોઈક વહેલી સવારથી જ શનિદેવના મંદિરે પહોંચી રહ્યા છે. મહત્ત્વની વાત એ છે કે હંમેશા આજ એક રીતે પણ જોવામાં આવે છે કે શનિદેવની જ્યારે પૂજા કરવામાં આવે ત્યારે હનુમાનજીની પણ ખાસ પૂજા કરવામાં આવતી હોય છે. કારણ કે વરદાન છે શનિદેવનો હનુમાનજીને કે જ્યારે પણ જે પણ ભક્તો હનુમાનજીની પણ પૂજા કરશે એના ઉપર પણ શનિદેવ પોતાની કૃપા વરસાવશે. અને અત્યારે સૌ કોઈક શનિદેવના મંદિરે હનુમાનજીની જ્યાં પ્રતિમા છે ત્યાં પણ સૌ કોઈ પૂજા કરી રહ્યા છે. આજના દિવસની આજના દિવસનું મહત્વ ખૂબ વધારે છે. મંદિરના જે પૂજારી છે એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું. આપ જણાવો, આજે શનિ જયંતી છે, ખૂબ પાવન પર્વ છે, હનુમાનજીની પણ એટલી જ પૂજા કરવામાં આવે, શનિદેવની પણ એટલી જ પૂજા કરવામાં આવે છે, શું કહેશો? સૌથી પહેલાં તો આપણે શનિદેવની સ્તુતિ કરીશું કે નીલાંજમ સમાવાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તણ સંબુધમ તમ નમામિ શનેશ્વરા. આજે શનિ જયંતીનો પાવન દિવસ છે અને શનિની કૃપા પ્રાપ્તિ માટે સરસિયાના તેલથી શનિ ભગવાનનો અભિષેક કરવામાં આવે તો પરમ કૃપા પ્રાપ્ત થાય છે. ઘણા લોકો એમ કહે છે કે શનિદેવની જે ક્રૂર દેવતા છે એ લોકોને તકલીફ આપે છે, એવું નથી. પણ આ ન્યાયના દેવતા છે અને સંસારમાં જ્યારે માણસ પાપ કર્મ કરે, કોઈનો અહિત કરે, કોઈને હેરાન કરે, પરેશાન કરે, ત્યારે શનિદેવ એના ઉપર ક્રુદ્ધ થાય છે અને એમને એ ન્યાય આપે છે. અને એ રીતે લોકો એમ કહે છે પણ શનિદેવ પરમ કૃપાળુ છે અને શનિદેવને અભિષેક કરવાથી, એમને પ્રેમથી પામવાથી, એમને પૂજન પાઠ કરવાથી શનિદેવ બધાના ઉપર પ્રસન્ન થાય છે અને પોતાની કૃપા વરસાવે છે. અને એના ઘરમાં જો શનિદેવ પ્રસન્ન થઈ જાય તો ધન્ય ધાન્યથી એમનું ઘર ભરી દે છે અને બહુ સરસ એમનું કૃપા પ્રાપ્ત થાય છે. એ રીતે અને આજે નાગરવેલ હનુમાન મંદિરમાં સવારથી જ લોકો શનિદેવની કૃપા પામવા માટે ભગવાનનું સરસિયા તેલથી અભિષેક કરી રહ્યા છે, પૂજન કરી રહ્યા છે, નારિયેળ ને શ્રીફળ ને કાળી વસ્તુઓનું દાન કરી રહ્યા છે. અને એ રીતે પરમ કૃપાળુ શનિદેવની હું પ્રાર્થના કરું છું કે આ સંસારમાં બધા લોકોને સુખ સંપત્તિ અને ધન ધાન્યથી અને લાભ આપે અને કૃપા બધાની ઉપર વરસાવે. જય શ્રી શનિદેવ. જે પણ ભક્તો આવી રહ્યા છે એ સરસવનું તેલ ભગવાનને ચડાવી રહ્યા છે, અર્પણ કરી રહ્યા છે. કહેવામાં આવે છે કે સરસવનું જે તેલ છે એ જ ભગવાનને ચડાવવામાં જો આવે તો ભગવાન તેમના ઉપર શનિદેવ જે છે ખૂબ પ્રસન્ન થતા હોય છે. અને સૌ ભક્તો અહીં આવીને જે શનિદેવ છે એમના શ્રીચરણોમાં પોતાનું મસ્તક ઝુકાવી રહ્યા છે અને હર હંમેશ શનિદેવ તેમના ઉપર કૃપા વરસાવતા રહે તે પ્રકારના આશીર્વાદ પણ સૌ કોઈ મેળવી રહ્યા છે. કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, Z24 કલાક, અમદાવાદ. તો દ્વારકાના ભાણવડના હાથલામાં શનિ જયંતીની ઉજવણી કરવામાં આવી. પ્રાચીન શનિ મંદિર દર્શન કરવા ભક્તો